नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण, गुड आफ्टरनून विद्यार्थी मित्रों। आज आपणे सामान्य ज्ञान में खाली जगह विषे शीखीशू अने जोड़का जे आगळ पण आपणे खाली जगह शीखी गया छे पण फरी पाछा आपणे ए खाली जगह शीखीशू। बराबर छे विद्यार्थी मित्रों, એટલે આજે આપણે ફરી પાછા સામાન્ય જ્ઞાનમાં ખાલી જગ્યા શીખીશું। બરાબર, તો આપણે વાંચીએ, અમે ખાલી જગ્યામાં ભણીએ છીએ। આપણે શેમાં ભણીએ? વર્ગખંડમાં। તમે સ્કૂલે આવો ત્યારે તમે ક્યાં બેસો? વર્ગખંડમાં બેસીને ભણો। બરાબર, તો અમે વર્ગખંડમાં ભણીએ છીએ। અમે વર્ગખંડમાં ભણીએ છીએ। આચાર્ય સાહેબ ખાલી જગ્યામાં બેસે છે। આચાર્ય સાહેબ ક્યાં બેસે છે? તો કે ઓફિસમાં। આચાર્ય સાહેબ ક્યાં બેસે છે? તો કે ઓફિસમાં। બરાબર, તો આપણે આ ખાલી જગ્યા શીખીશું। પાણી પીવા અમે ખાલી જગ્યામાં જઈએ છીએ। આપણે પાણી પીવા ક્યાં જઈએ? તો કે પરબે। પાણી પીવા આપણે ક્યાં જવું પડે? પરબે। શાળામાં અમને ખાલી જગ્યા ભણાવે છે। શાળામાં આપણને કોણ ભણાવે? તો કે શિક્ષક। તમે શાળાએ આવો ત્યારે તમને કોણ ભણાવે, લખાવે, વંચાવે, એવું બધું કોણ કરે? તો કે શિક્ષક। શાળામાં અમને શિક્ષક ભણાવે છે। ગાયના બચ્ચાને ખાલી જગ્યા કહેવાય, શું કહેવાય? વાછરડું। ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું। બિલાડીના બચ્ચાને ખાલી જગ્યા કહેવાય, બિલાડીના બચ્ચાને શું કહેવાય? તો કે મીંડડું। બિલાડીના બચ્ચાને મીંડડું કહેવાય। અમે રમવા ખાલી જગ્યામાં જઈએ છીએ। આપણે રમવા હોય તો ક્યાં રમીએ? તો કે મેદાનમાં। આપણે રમવા ક્યાં જઈએ? મેદાનમાં। અમે રમવા મેદાનમાં જઈએ છીએ। અમે પ્રાર્થના ખાલી જગ્યામાં કરીએ છીએ। આપણે પ્રાર્થના ક્યાં કરીએ? તો કે સભાખંડમાં। આપણે પ્રાર્થના ક્યાં કરીએ છીએ? સભાખંડમાં। બરાબર, અમે શાળાને ખાલી જગ્યા રાખીએ છીએ। આપણે શાળાને કેવી રાખવી પડે? ચોખ્ખી। શાળાને કેવી રાખવી પડે? ચોખ્ખી। બગીચામાં ખાલી જગ્યા છે, શું છે? ફૂલ છોડ। બગીચામાં શું છે? ફૂલ છોડ। તો આપણે ફરી પાછા એકવાર આ ખાલી જગ્યા વાંચી લઈએ। અમે વર્ગખંડમાં ભણીએ છીએ। આચાર્ય સાહેબ ઓફિસમાં બેસે છે। પાણી પીવા અમે પરબે જઈએ છીએ। શાળામાં અમને શિક્ષક ભણાવે છે। ગાયના બચ્ચાને વાછરડું કહેવાય। બિલાડીના બચ્ચાને મીંડડું કહેવાય। અમે રમવા મેદાનમાં જઈએ છીએ। અમે પ્રાર્થના સભાખંડમાં કરીએ છીએ। અમે શાળાને ચોખ્ખી રાખીએ છીએ। બગીચામાં ફૂલ છોડ છે। બરાબર, તો આપણે આ ખાલી જગ્યાનું વાંચન કર્યું।
હવે આપણે યોગ્ય રીતે જોડકા બંધ બેસતા જોડકા જોડવાનો છે. રંગ છંટાઈ, પહેલાં આપણે અવિભાગ વાંચી લઈએ. રંગ છંટાઈ, પતંગ ઉડાડાય, ફટાકડા ફોડાય, રાખડી બંધાવાય, કૃષ્ણ જન્મ ઉજવાય. બાજુમાં છે જન્માષ્ટમી, દિવાળી, ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, રક્ષાબંધન. તો રંગ છંટાઈ, તો આપણે રંગ ક્યારે છાંટીએ? એકબીજા પર, હોળી ધૂળેટીમાં. આપણે એકબીજા પર રંગ ક્યારે છાંટીએ? હોળી ધૂળેટીમાં. પતંગ ઉડાડાય, આપણે પતંગ કયા તહેવારમાં ઉડાડીએ? તો ઉત્તરાયણમાં. આપણે પતંગ ક્યારે ઉડાડીએ? ઉત્તરાયણમાં. ફટાકડા ફોડાય, ક્યારે ફોડીએ? દિવાળીમાં. આપણે ફટાકડા ક્યારે ફોડીએ? દિવાળીમાં. રાખડી બંધાવાય, આપણે રાખડી ક્યારે બાંધીએ? તો કે રક્ષાબંધનમાં. રક્ષાબંધનમાં બહેન ભાઈને રાખડી બાંધે. કૃષ્ણ જન્મ ઉજવાય, ક્યારે? જન્માષ્ટમીમાં. કૃષ્ણ જન્મ ક્યારે ઉજવાય? જન્માષ્ટમી. બરાબર. તો આ તમારે તમારે ઘરકામની નોટમાં લખવાનું તે. હવે આપણે બીજા જોડકા જોઈએ. ભમરી, કરોળિયો, માછલી, સાપ, વાંદરો. એ બ વિભાગમાં જોઈએ. જાડામાં, ઝાડ પર, રાફડામાં, પાણીમાં અને ભૂણમાં. હવે આ રહેઠાણો વિશે પૂછેલું છે. તો ભમરી, ભમરી ક્યારે? તો કે ભૂણમાં. ભમરી ક્યારે? ભૂણમાં. કરોળિયો જાડામાં. કરોળિયો ક્યારે? જાડામાં. માછલી પાણીમાં. માછલીનું રહેઠાણ કયું છે? પાણી. સાપ રાફડામાં. સાપ ક્યારે? રાફડામાં. વાંદરો, વાંદરો ક્યાં રહે? તો કે ઝાડ પર. વાંદરો ક્યાં રહે? ઝાડ પર. તો ભમરી ભૂણમાં, કરોળિયો જાડામાં, માછલી પાણીમાં, સાપ રાફડામાં, વાંદરો ઝાડ પર. હવે આપણે નીચે જોઈએ. અહીંયા કારીગરો છે અને શું કામ કરે છે એના વિશે આપણને પૂછેલું છે. ખેતરમાં હળ ચલાવે, માટલા ઘડે, ઘરનું ફર્નિચર બનાવે, બાળકને ભણાવે, ટપાલ વેચે. બાજુમાં બવા જોઈએ. સુથાર, ખેડૂત, ટપાલી, કુંભાર અને શિક્ષક. ખેતરમાં હળ ચલાવે, કોણ ચલાવે? તો ખેડૂત. ખેતરમાં હળ કોણ ચલાવે? ખેડૂત. માટલા ઘડે, માટલા કોણ ઘડે? તો કે કુંભાર. બરાબર. માટલા કોણ ઘડે? કુંભાર. ઘરનું ફર્નિચર બનાવે, કોણ? સુથાર. ઘરનું ફર્નિચર કોણ બનાવે? સુથાર. બાળકને ભણાવે, કોણ ભણાવે? શિક્ષક. બાળકને કોણ ભણાવે? શિક્ષક. ટપાલ વેચે, કોણ વેચે? ટપાલી. તો ખેતરમાં હળ ચલાવે ખેડૂત. ખેડૂત શું કામ કરે? ખેતરમાં હળ ચલાવીને અનાજ પકવે છે. માટલા ઘડે, તો માટલા કોણ ઘડે? તો કે કુંભાર. કુંભાર માટલા બનાવે, પછી માટલીઓ બનાવે, કોળિયા બનાવે, દીવા બનાવે, એ બધું કોણ બનાવે? કુંભાર. ઘરનું ફર્નિચર બનાવે, લાકડાની વસ્તુઓ કોણ બનાવે? તો કે સુથાર. સુથાર શું કરે? ટેબલ, ખુરશી, કબાટ, બરાબર, બારી, બાણા, આ લાકડાની વસ્તુઓ કોણ બનાવે? તો કે સુથાર બનાવે.
બાળકને ભણાવે કોણ ભણાવે તો કે શિક્ષક બાળકને કોણ ભણાવે શિક્ષક ટપાલ વેચે કોણ વેચે ટપાલી તમારા ઘરે ટપાલ આવે તો એ ટપાલ આપણે કોણ લાવે આપણે ત્યાં તો કે ટપાલી હવે આપણે નીચે જોઈએ હવે પ્રાણીઓ છે એના બચ્ચાને શું કહેવાય એ આપણે વાંચન કરીશું તો ઘોડો હાથી કૂતરો સાપ ઘેટું બાજુમાં છે ગલુડિયું કણો વાછરું વછેરું ગાદરું અને મદન્યું તો ઘોડો તો ઘોડાના બચ્ચાને આપણે શું કહીએ વછેરું ઘોડો હોય તો ઘોડાના બચ્ચાને આપણે શું કહીએ વછેરું હાથી તો હાથીના બચ્ચાને આપણે શું કહીએ મદન્યું હાથીના બચ્ચાને આપણે શું કહીએ મદન્યું કૂતરો કૂતરાના બચ્ચાને આપણે શું કહીએ ગલુડિયું કૂતરાના બચ્ચાને આપણે શું કહીએ ગલુડિયું બરાબર સાપ સાપના બચ્ચાને આપણે શું કહીએ તો કે કણો સાપના બચ્ચાને શું કહેવાય કણો ઘેટું ઘેટાના બચ્ચાને આપણે શું કહીએ ગાડરું ઘેટાના બચ્ચાને આપણે શું કહીએ ગાડરું તો ઘોડો ઘોડાના બચ્ચાને વછેરું હાથી હાથીના બચ્ચાને મદન્યું કૂતરો કૂતરાના બચ્ચાને ગલુડિયું સાપ સાપના બચ્ચાને કણો સાપના બચ્ચાને આપણે શું કહીએ કણો ઘેટું ઘેટુંના બચ્ચાને આપણે શું કહીએ ગારું ઘેટાના બચ્ચાને આપણે શું કહીએ ગારું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ખાલી જગ્યા અને એ જોડકા વિશે આપણે શીખી ગયા બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે તમારી નોટમાં ઘરકામની નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને એને પાકું પણ કરવાનું છે બરાબર છે તો તમારે આ ખાલી જગ્યા સામાન્ય જ્ઞાનની ખાલી જગ્યા આગળ પણ આપણે શીખી ગયા છે એ ખાલી જગ્યા જોડકા આ બધું તમે તમારી ઘરકામની નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને એને પાકું પણ કરવાનું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ આવતા પીરિયડમાં આપણે ફરી પાછા મળીશું.